જનરલ નોલેજ ભાગ બીજો જોઈએ પ્રશ્ન આપણે. કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિશે ગુજરાતીમાં પુસ્તકો રચ્યા? જવાબ જીતેન્દ્ર જટાશંકર રાવલ. પ્રશ્ન બીજો, ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું એ કોણ હતા? જવાબ ડૉક્ટર મધુકર મહેતા. પ્રશ્ન, કયા મહાન ચિત્રકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? જવાબ રવિશંકર રાવળ. પ્રશ્ન, કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાત વર્ગોને મદદ કરવા કુટુંબપોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી? જવાબ માધવસિંહ સોલંકી. પ્રશ્ન, કયા રાજવીએ અસ્પૃશ્યતા વિદ્યાર્થી માટે બે છાત્રાલયનું નિર્માણ કરાવી તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી? જવાબ મહારાજા સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન, કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે? જવાબ પાલનપુર. પ્રશ્ન, કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામે પ્રખ્યાત થઈ? જવાબ સંતશ્રી આપાગીકા બાપુ. પ્રશ્ન, કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? જવાબ મેકલેન્ડ. પ્રશ્ન, ક્વાન્ટ મેળો ક્યાં ભરાય છે? જવાબ છોટા ઉદયપુર. પ્રશ્ન, કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે? જવાબ શ્રી એલ એ શાહ લો કોલેજ અમદાવાદ. પ્રશ્ન, કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? જવાબ નગીનાવાડી. પ્રશ્ન, કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે? જવાબ નાટ્ય સંપદા. પ્રશ્ન, કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મક ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? જવાબ પાટણ. પ્રશ્ન, કુમાર ગાંધર્વ એવોર્ડ કયા રાજ્યની સરકાર આપે છે? જવાબ ગુજરાત. પ્રશ્ન, કુમાર પાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર કર્યો? જવાબ હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન, કૃષ્ણ મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે? જવાબ પોરબંદર. પ્રશ્ન, કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલનું પ્રોજેક્ટનું નામ શું છે? જવાબ સંજીવની રથ. પ્રશ્ન, કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોક ભરતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? જવાબ ભાવનગર. પ્રશ્ન, ખેડ બ્રહ્મા નજીકના કયા ગામમાં ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે? જવાબ ગુણભાખરી. પ્રશ્ન, ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરવાનાર કયા ગુજરાતી હતા? જવાબ બાબુભાઈ જસભાઈ પટેલ. પ્રશ્ન, ગિરનાર પર્વત પર મલ્લિકાનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ વસ્તુપાલ તેજપાલ. પ્રશ્ન, ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી? જવાબ કેશુભાઈ પટેલ. પ્રશ્ન, ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? જવાબ વડોદરા. હવે વડોદરાથી અત્યારે ગાંધીનગર વડુ મથક ખસેડેલ છે. પ્રશ્ન, ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? જવાબ સાપુતારા. પ્રશ્ન, ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 1973માં. પ્રશ્ન, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં ક્યાં આવેલી છે? જવાબ ગાંધીનગર. પ્રશ્ન,
ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? જવાબ, ઈસવીસન 1975માં. પ્રશ્ન, ગુજરાત બહાર પૂજ્ય શ્રી મોટાએ કયા આશ્રમ સ્થાપ્યો હતો? જવાબ, કાવેરીને કાંઠે કુંભકોણમાં. પ્રશ્ન, ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? જવાબ, રાજભાષા. પ્રશ્ન, ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે? જવાબ, ગ્રંથાલય ખાતું. પ્રશ્ન, ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે અને કઈ સાલમાં કરી? જવાબ, રણજીતરામ વાવાભાઈ મહેતા, ઈસવીસન 1904માં. પ્રશ્ન, ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરા ભીતચિત્ર કયા નામે ઓળખાય છે? જવાબ, પિછોરા. પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માન યાત્રા સુપ્રસિદ્ધ છે? જવાબ, સિદ્ધ હેમ શબ્દાનું શાસન. પ્રશ્ન, ગુજરાતના કબીરપંથી સંત મોરારી સાહેબ ક્યાંના રાજકુંવર હતા? જવાબ, થરાદ. પ્રશ્ન, ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના નિયામક હતા? જવાબ, ડૉક્ટર આઈજી પટેલ. પ્રશ્ન, ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પટ્ટાશ્રીથી પદ્મશ્રીથી સન્માનિત કરાયેલ છે? જવાબ, દિવાળીબેન ભીલ. પ્રશ્ન, ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIMAની સ્થાપના કરી? જવાબ, કસ્તુરભાઈ લાલભાઈ. પ્રશ્ન, ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણની સન્માનિત કરેલ છે? જવાબ, સલીમ અલી. પ્રશ્ન, ગુજરાતના કયા મહાનુભાવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા અને ક્યાં? જવાબ, ચંદુલાલ ત્રિવેદી, ઓરિસ્સામાં. પ્રશ્ન, ગુજરાતના કયા મંદિરમાં દાન ધર્માદો સ્વીકારાતો નથી? જવાબ, વીરપુરનું જલારામ મંદિર. પ્રશ્ન, ગુજરાતના કયા રાજવી સંતના નામે સાથે પીપાવાવનું બંદરનું નામ જોડેલું છે? જવાબ, સંત પીપાજી. પ્રશ્ન, ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મી કપૂર સાથે પરણ્યા છે? જવાબ, ભાવનગરના કૃષ્ણ કુમારસિંહજીના પુત્રી. ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ ઉપરથી આવ્યું છે? જવાબ, ગરબા. પ્રશ્ન, ગુજરાતના કયા વિદ્વાને 1,00,000 શ્લોકવાળા મહાભારતની ભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી? જવાબ, કેકા શાસ્ત્રીએ. તો આતા આપણે ભાગ બીજો, ભાગ ત્રીજો પણ છે, જોતા રહેજો અમારી ચેનલ એજ્યુકેશન ઇન ગુજરાતી.